અમલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ સફાળ ઉજાગ્યું છે. અમદાવાદ શહેરની મોટાભાગની હોસ્પિટલોની અંદર ફાયર અને એમસીના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલોને સીલ પણ કરી અનેક હોસ્પિટલોની અંદર ફાયર અને એએમસીના અધિકારીઓ છે કે તેઓએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બીયુ પરમિશન તેમજ ફાયરના જે સાધનો છે તે યોગ્ય ગુણવત્તાના છે કે કેમ તે પણ ચેક કરવામાં આવ્યું અને એનઓસી વગરની ધમધમતી હોસ્પિટલો હોય તેને સીલ કરવામાં આવી. બાદ ફાયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અધિકારીઓ છે તે વિવિધ હોસ્પિટલો છે ત્યાં પહોંચ્યા હતા અને આ જે ફાયર સેફ્ટીના સાધનો છે તેની પૂરતી ચકાસણી છે તે કરી હતી. ફાયર ઓફિસર છે કે જેઓએ આ તમામ હોસ્પિટલો છે અમદાવાદની વિવિધ હોસ્પિટલો છે તેની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું, જેની અંદર જે ફાયરના સાધનોનો જો અભાવ જણાય તેમજ ફાયર એનઓસી ના હોય તો તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી હતી. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ફાયરના અધિકારીઓ છે કે જે આ સંયુક્ત કાર્યવાહી છે તે કરી રહ્યા છે અને જેની પાસે જો એનઓસી હોય કે ના હોય તેને જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ કરી રહી છે. આપણી સાથે ફાયર ઓફિસર છે, તેઓની સાથે વાત કરીશું. આજે જે દિવસ દરમિયાન જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે શું છે? આજે ફાયર ડિપાર્ટમેન્ટ અને એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંદર ફાયર અને બીયુ પરમિશન જે ન હોય એ જગ્યાને હોસ્પિટલોના અંદર સીલ મારવાની કામગીરી ચાલુ છે. જેની અંદર જો ફાયર એનઓસી ન હોય અથવા બીયુ પરમિશન ન હોય તો એવી હોસ્પિટલોની અંદર અત્યારે સીલ મારવાની કામગીરી ચાલુ છે. ખાસ જોવા મળે છે કે આ જે ફાયરના જે સાધનો છે તેની આજ ઉપર કંટ્રોલ લઈ શકાય તે સાધનો કેટલા હોવા જોઈએ અને તે પણ શું ચકાસણી જોવા મળી રહી છે? હોસ્પિટલની અંદર મોટાભાગે ફાયર એક્સ્ટિંગ્યુશર હોય છે અને સ્મોક ડિટેક્ટરને સિસ્ટમ હોય છે, બરાબર છે, અને સ્પ્રિંકલર સિસ્ટમ હોય છે જે ચાલુ કાર્યરત ન હોય, બરાબર, જેને અથવા તો એને ફાયર એનઓસી રિન્યુ ન કરાવી રહ્યું હોય, ફાયર એનઓસી મેળવી ન હોય એવા હોસ્પિટલને સીલ મારવામાં આવે છે. તો હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓના અધિકારીઓ છે તે પણ અત્યારે હાલ સંયુક્ત સાથે જોવા મળી રહ્યા છે અને જે કામગીરી છે તે પણ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે સીધા જે ફાયરના અધિકારી છે તે જોડાયા છે, તેમજ તેઓની સાથે જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે તેઓની સાથે વાત કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શું કામગીરી જોવા મળી છે? આ લોકોના બિલ્ડિંગ યુઝ પરમિશનની ચેકિંગની કામગીરી કરીએ છીએ. એમની પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી, ભલે ફાયર એનઓસી છે પણ બિલ્ડિંગ યુઝ પરમિશન નથી. એમણે પેસેજ આખો કવર કર્યો છે, જે પ્લાન મંજૂર થયો એમાં વાયોલેશન કર્યું છે, એના માટે આપણે સીલ મારીએ છીએ. જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયરના અધિકારીઓ છે તે સંયુક્ત રીતે ચેકિંગ કરી રહ્યા છે અને જેની પાસે એનએસયુ ના હોય તે તમામ જે હોસ્પિટલો છે તેને સીલ કરી રહ્યા છે. કેમેરામેન અજય નીલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો સમાચારોના અંતમાં એક નજર કરી